नमस्कार मित्रों, आधार कार्ड जेवुं ज एक नव चूंटणी कार्ड हाल नव अपडेट आवेलू छे, जे तमे ऑनलाइन डाउनलॉड करी शको छो। घरे बैठा मोबाइल थी डाउनलॉड थई जशे अने ए पण फ्री में। तो तेनी विगतवार माहिती आपणे आ वीडियो में जोईशुं। शुरू करीए आपणो आ वीडियो। सौ प्रथम आपणा मोबाइल अंदर गूगल प्ले स्टोर में वॉटर हेल्पलाइन सर्च करवानुं रहेशे। अने जे आ एप्लिकेशन छे 10 मिलियन थी पण वधारे लोकोए इंस्टॉल करेली छे अने सरकार मानी आ एप्लिकेशन छे। आ एप्लिकेशन आपणे इंस्टॉल करवानी रहेशे। वॉटर हेल्पलाइन एप्लिकेशन इंस्टॉल कर्या बाद ओपन करीशुं अने एनी अंदर आ रीतना तमारी सामे एक स्क्रीन आवशे। अहींया तमारे जे शरत छे एमां आई एग्री छे बॉक्स है त्यां टिकमार्क करवानी रहेशे अने त्यारबाद नेक्स्ट बटन पर क्लिक करवानुं रहेशे। अहीं आपणे लैंग्वेज पसंद करवानी रहेशे, इंग्लिश, गुजराती के हिंदी कोई पण लैंग्वेज पसंद करी अने गेट स्टार्टेड छे तेना पर आपणे क्लिक करीशुं। अहीं डाबी साइड नीचे डाउनलॉड ई एपिक नामनुं जे बटन छे तेना पर आपणे क्लिक करीशुं। એટલે આપણી સામે આ સ્ક્રીન આવશે જેની અંદર આપણે લોગિન કરવાનું રહેશે। લોગિન પર આપણે ક્લિક કરીએ। લોગિન પર ક્લિક કરશું એટલે આપણી સામે આ રીતના સ્ક્રીન આવશે, જેની અંદર આપણે જો ફર્સ્ટ ટાઈમ આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય તો ન્યૂ યુઝર લખેલું છે તેના પર ક્લિક કરી આપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। તો ન્યૂ યુઝર પર ક્લિક કરીએ। આ રીતે તમારી સામે સ્ક્રીન આવશે જેની અંદર તમારે તમારો મોબાઈલ નંબર છે એ ટાઈપ કરવાનો રહેશે અને ત્યારબાદ સેન્ડ ઓટીપી છે તેના પર આપણે ક્લિક કરીશું। અહીંયા આપણે જે મોબાઈલ નંબર ટાઈપ કર્યો છે તેમાં એક ઓટીપી આવશે, એ ઓટીપી દાખલ કરવાનો રહેશે। આપણું ઈમેલ આઈડી અને પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ, બે વાર પાસવર્ડ દાખલ કરવાનો રહેશે અને આ પાસવર્ડ 6 અક્ષરનો હોવો જોઈએ, જેમાં એક આંકડાકીય 0 થી 9 A to Z માંથી કોઈ અક્ષર અને સ્પેશિયલ કેરેક્ટર એક હોવો જોઈએ। એ રીતના આપણે એક પાસવર્ડ સેટ કરી અને ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે એટલે રજિસ્ટર સક્સેસફુલી તેવો મેસેજ આવશે અને તમારું એકાઉન્ટ બની જશે। આપણો એકાઉન્ટ બન્યા બાદ અહીંયા આપણો મોબાઈલ નંબર નાખીશું અને ત્યારબાદ સેન્ડ ઓટીપી છે તેના પર ક્લિક કરીશું। ત્યારબાદ આપણા મોબાઈલ નંબરની અંદર એક ઓટીપી આવશે, ઓટીપી અને આપણે જે પાસવર્ડ સેટ કરેલો છે એ પાસવર્ડ દાખલ કરી લોગિન નાવ બટન પર ક્લિક કરીશું। લોગિન થઈ ગયા બાદ આ રીતના જે સ્ક્રીન આવે એની અંદર ડાબી સાઈડ નીચેની બાજુએ ડાઉનલોડ એપિક બટન છે તેના પર આપણે ક્લિક કરીશું। આ રીતે તમારી સામે એક સ્ક્રીન આવશે જેની અંદર તમને જો એપિક નંબર ખબર હોય તો યસ આઈ હેવ એપિક નંબર છે તેના પર ક્લિક કરી આગળ વધી શકો છો। પણ જો તમને એપિક નંબરનો ખ્યાલ નથી તો સર્ચ બાય ડિટેલ કરી અને તમારો એપિક નંબર તમે સર્ચ કરી શકો છો। આ રીતના તમારી જે સ્ક્રીન આવે એની અંદર સર્ચ બાય ડિટેલ છે તેના પર આપણે ક્લિક કરીશું અને તેની અંદર આપણે વિગત દાખલ કરવાની રહેશે, જેમાં તમારું નામ, પપ્પાનું નામ, તમારી ઉંમર, જેન્ડર મેલ કે ફિમેલ, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ અને કન્સિસ્ટન્સી એટલે કે તમે કયા મત વિસ્તારમાં મત આપવા માટે એલિજિબલ છો તે વિગત દાખલ કરી અને સર્ચ આપશો એટલે તમારી સામે સ્ક્રીન આ રીતના આવશે, જેમાં તમારી તમામ વિગત ડિસ્પ્લે થશે। અહીંયા ડાઉનલોડ બટન છે તેના પર ક્લિક કરશો તો એ તમે સેવ પણ કરી શકીશો। અહીં આપણી પાસે પોતાનો એપિક નંબર આવી ગયેલ છે તો એપિક નંબર ઉપર યસ પર ક્લિક કરી અને ત્યારબાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું। અહીં તમારો જે એપિક નંબર છે, ચૂંટણી કાર્ડનો જે નંબર છે, નંબર દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ આપણું રાજ્ય તો કે ગુજરાત તો ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ ફેચ ડિટેલ છે તેના પર આપણે ક્લિક કરીશું। આ રીતે તમારી જે વિગત છે નીચે ડિસ્પ્લે થશે, ત્યાં પ્રોસીડ બટન છે, પ્રોસીડ બટન પર આપણે ક્લિક કરીશું। અહીં તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, એ ઓટીપી અહીં દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ વેરીફાય એન્ડ ડાઉનલોડ ઈ એપિક બટન છે તેના પર આપણે ક્લિક કરીશું। આ રીતે એપિક ડાઉનલોડ થઈ જશે અને તેની PDF તમારી સ્ક્રીન પર આ રીતના દેખાશે। જે બટન છે શેરનું તેના પર આપણે ક્લિક કરીશું। અહીંયા તમે જે એપિક કાર્ડ ડાઉનલોડ થયું છે તે તમે ડાઉનલોડ કરી શકો છો, કોઈને મેઇલ કરી શકો છો, કોઈને વોટ્સઅપ પણ કરી શકો છો। તો આ રીતના આપણે ઘરે બેઠા આપણે પોતાનું જે એપિક કાર્ડ ચૂંટણી કાર્ડ છે એ ફ્રીમાં ડાઉનલોડ કરી શકીએ છીએ। આભાર।